એકલ દોકલ જતા મહિલા કે પુરુષોને નોટનું બંડલ જેવું પાર્સલ બતાવીને લાલચ આપીને રૂમાલ સુંઘાડી બેભાન કરીને તેઓ પાસેથી સોના ચાંદીના દાગીના અને કિંમતી ચીજ વસ્તુઓ ચોરી કરી જતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે એકલ દોકલ જતા મહિલા કે પુરુષોને નોટોનો બંડલ જેવું પાર્સલ બતાવીને લાલચ આપીને રૂમાલ સુંઘાડીને બેભાન કરીને તેઓ પાસેથી સોના ચાંદીના દાગીના અને કિંમતી ચીજ વસ્તુઓ ચોરી જતી ટોળકીના સની સોલંકી, સાગર મારવાડી અને મિતેશ મારવાડીને ઝડપી પાડીને પોલીસે તેઓ પાસેથી રિક્ષા, રોકડ રૂપિયા, દાગીના તથા અન્ય મત્તા મળીને 1,31,000થી વધુની મત્તા કબજે કરીને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં ઝડપાયેલા રીઢાઓએ ઉધનામાં 3 અને પાંડેસરામાંથી 1 ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી હતી. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 આરોપીઓ જેમના નામ છે સન્ની સોલંકી, સાગર મારવાડી અને મિતેશ મારવાડીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ અલગ અલગ લોકોને છેતરી અને પોતાની પાસે રહેલા નોટનું બંડલ બતાવી અને પોતે ખૂબ મુશ્કેલીમાં છે એવું જણાવી અને લોકોને મૂર્ખ બનાવી એમની પાસે રહેલું નોટનું બંડલ આપી અને એમને પહેરેલા ગળામાં અથવા હાથમાં પહેરેલા સોના ચાંદીના દાગીના ઉતરાવી લેતા હતા અને જો કોઈ વ્યક્તિ એનું કહેવાનું ન માને તો એમને એમની પાસે રહેલા ક્લોરોફોર્મ વાળો રહિત જે એક હાથ રૂમાલ હોય એવું સુંઘાડીને અર્ધ બેભાન કરી અને એમના ગળામાંથી અને હાથમાંથી સોના ચાંદીના દાગીના ઉતરાવી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા. આરોપીઓ ઘણા ગુનાઓ રોડ ઉપર અને ઘણા ગુનાઓ ચાલુ રિક્ષામાં પણ કરતા હતા. તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આમની ધરપકડ કરવામાં આવી છે. કુલ 67,000 રૂપિયાના સોના ચાંદીના દાગીના રિકવર કરવામાં આવ્યા છે. જે 3 ગુનાઓ ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે અને 1 ગુનો પાંડેસરા પોલીસ સ્ટેશન નોંધાયો છે. એ ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે અને આ તમામ ગુનાઓમાં ગયેલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આરોપીઓના કબજામાંથી એક રિક્ષા પણ કબજે કરવામાં આવી છે. આરોપીઓ જે છે એ સુરત શહેર, સુરત ગ્રામ્ય, ભરૂચ અને અમદાવાદ શહેરને મળીને કુલ 12 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા ની હકીકત અત્યારે ધ્યાનમાં આવી છે. આ સિવાય પણ આરોપીઓએ વધુ ગુના કર્યા હોવાની શક્યતા નકારી ન શકાય એટલે હાલમાં એમની પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.